આમ એવું હોય કે લાઈફમાં અમે જે કર્યું હોય ને અમને એચિવ કરવું હોય કાંઈ વસ્તુ અત્યારના ગાડી લેવી હોય ને આપણે ફાધરને કીધું હોય કે અમને ગાડી લેવી છે એટલે ફાધર કે આપણી સ્થિતિ નથી ગાડી લેવા જેવી એટલે આપણે ના લીધી અત્યારે આવા અમારી સ્ટેજ આવી કે અમારી આગળ છોકરા છે અમે અમારા છોકરા એક્સપેક્ટ કરે અમારી આગળ કાંઈક વસ્તુ ને અમને જે ફૂલફિલ ના હોય બાકી અમે ફૂલફિલ આને કરી શકીએ તો અમે લઈ દે એને બધું જે એની ઈચ્છા હોય અમે પૂરી કરીએ કેમકે કે અમને નથી મળી બાકી અમને ખબર પડે કે આને ખપે જ તે અમારો ઇન્ટરેસ્ટ કેટલો બધો હોય ફ્રેન્ડ સર્કલને ત્યારે અમને ના પાડે ત્યારે અમને ફિલિંગ હોય ને હવે એ ફિલિંગ અહીંયા ફૂલ ફિલ્મ આનું કરી દે અમે તો એને શું કહેવાય એવું હોય કે આમાં થોડુંક બેલેન્સ રાખવું પડે શું ડિમાન્ડ એટલો સપ્લાય કરવો એવું નથી ડિમાન્ડ વ્યાજબી હોય જરૂરી હોય તો કરો સપ્લાય શું ગાડીનું એની કેટલી જરૂર છે તો આપો પછી એ કે મારે કોલેજમાં ભણવા જવા જોઈએ છે ગાડી તો કોલેજમાં ભણવાને બદલે પછી રખડવામાં વાપરતો હોય તો એની જ વસ્તુ નુકસાન કરવાનું છે એક ભાઈ હતો તેને એના છોકરાને અમેરિકા ભણવા મોકલ્યો પછી એને થોડી સ્કૂલ એની સ્કૂલ સ્કૂલ દૂર હતી તો એને થોડું પ્રોબ્લેમ હતો કે બસમાં જાય આ જાય ને ટાઈમ ઘણો જાય ગાડી આપી ગાડી આપી એટલે ભણવા ને બદલે ગાડી લઈને રખડ્યા કરે છોકરાને મૂકીને તો પાછી ગામ જતા રહ્યા ભણે કશું ને રખડ્યા કરી પછી એટલે અમુક અમુક જ્યારે એમને જે વસ્તુની જરૂર હોય તે બરાબર છે એનો મિસયુઝ થતો હોય તો પછી એ જ વસ્તુ આપણે બાપ થઈને ખોટી લાગણીમાં ખોટા મોંમાં પડીને આપણે જેનું નુકસાન કરીએ છીએ શું જો એને ચાલીને જઈને કોલેજ ભણાતું હોય તો તો બસમાં જઈને ભણાતું હોય તો એ દેટ ઇઝ બેટર થોડોક ઘડાશે મોક્ષો કોછા કરશે એ સગવડ હોય તો ના જ હોય તો જુદી વસ્તુ નહીં તો આજકાલ તો બધા છોકરો રખડાતા હોય રખડે જ પછી ફર્યા કરે મડે એવું બધી રાતે આવે પબમાં જતા રહે ડ્રગ્સમાં પડી જાય જ્યારે આપણો તો સત્તર વર્ષનો એક્સપિરિયન્સ હોય ત્યારે આપણે જાણવો તો જોઈએ કે આપણો આ મોજ છે કે પછી એને જરૂરિયાત છે પછી ડિવાઈડ કરી ના દે એનો એટલે આપણે ના પાડીએ તો છે એટલે તમે લઈ દે તો તમને મો છે એટલે મો ને પછી આપડે એક્સપિરિયન્સ કરીએ કે આપણે મિસ કર્યું હતું ત્યારે આપણે કેવું અન્ડરસ્ટેન્ડિંગ કર્યું કેવો ભગોટો આવ્યો તો આને અત્યારે આ ભગોટામાં એ અંડરસ્ટેન્ડિંગ હોય અહીંયા ભોગવટામાંથી આપણે કાઢવાની વાત હા પણ પછી તમે પાસ કરો કે એ ટીનેજમાં એ આ એ ભોગવટો હતો પણ આપણે આપણું ઘડતર કેટલું સારું થયું આપણે રખડતા જ ના થયા પ્રોપર આપણે ચેનલ આપણું પ્રોટક આપણે પ્રોપર થયા એટલે એ ભોગવટા કરતા પેલું વધારે સારું છે એનું ઘડતર થાય શું થોડી વાર આ ગોળો આવશે કે ના લાયા આપી અને લાયા આપીને એને ભોગોટામાંથી બહાર કાઢશો પછી એનું કેટલું બગડશે કેરિયર તોડી નાખશે એટલે પેલું તમે થોડું હોય એના કરતા ઓછું આપો ને તો ઘડતર થાય શું દાદા તો ત્યાં સુધી છોકરા પેરેન્ટ્સને શીખવાડતા હતા ખાસ કરીને ફાધરને ઘરના વડીલને કે ઘરમાં તમારી તમે તમારી પાસે ખૂબ પૈસાની આવક હોય તો તું બધું ઘરમાં બધાને બતાડશો નહીં કે અમે આટલું બધું કમાવું છું તમે વાપરો મજા કરો દુરુપયોગ કરશે બગડી જશે બધા એટલે લિમિટ જ લિમિટમાં જ રાખવાનું હોય શું અને પાછું કહેવાનું ખરું કે ભાઈ આજ તો શાકના પૈસા નથી કઠોળ બનાવી કરજો એ શોર્ટ એને એ તો એક્ઝામ્પલ છે પણ એ શોર્ટનું બીજું કંઈક કેવું હોય તો કહેવાય આ કન્ટ્રીમાં તો સમજે કે એટલા તો પૈસા હોય પણ એ શર્ટ બીજું ત્રીજું કહેવું હોય કે ભાઈ આ ખર્ચા થાય પોસાય એવા નથી આપણને ત્યારે કરકસર કરજો એવું બોલે રાખવાનું શું થોડા થોડા દાડા એટલે થોડુંક મન ચગી ના જાય શું લાફો ના થઈ જાય તો વાર જ નહીં ચગી જતા શું નળ ખોલે પૈસા આવે છે તો કે વાપરો મજા કરો પછી દૂર ગટરમાં જ જાય પૈસા આ નળમાં પાણી આવે છે તે આપણે આપણા આપણા પેટમાં કેટલું જાય છે ને ગટરમાં કેટલું જાય છે એના જેવું છે પૈસાનું કળિયુગના પૈસો સારા રસ સારા કામમાં વધારે ના વપરાય બહુ ઓછો વપરાય ને ગટરમાં વધારે જાય એમાં થાય છે શું કે અત્યારે કદાચ ના પાડી દીધી આપણે કે આપણે વેલ થિંક એબાઉટ ઇટ લેટ્સ થિંક અબાઉટ ઇટ લેટ્સ સી હાઉ એક વરસ્કેડ ન હોય જાયશ કેના થિંક નત કરો અત્યા આપડે સગવડ નથી હતી તો વી કે જોબ ગોતી લઉં છું હું કામ કરી ને પછી ગાડી લઈ આવશું શું યુ અન્ડરસ્ટેન્ડિંગ રાઉન્ડ ફરીને પછી બીજી વસ્તુ એ ઈજ વસ્તુ માટે એ વુ ડુ એનીથિંગ ટુ ગો રાઉન્ડ વિથ ઇટ એમ એ અલય એવિના ઘડતર થવા દેવું એમ ઈટ ફાઇન્ડ વે ટુ ગેટ ધ સ્ટફ ના કામ તો તર ભણવા ટાઈમ કાઢ ને વીકેન્ડમાં ટાઈમ તો પૈસા કમાવાના બદલે ભણવામાં આપને કહેવાનું અરે જ હું તને બીજું બધું એક્સપેન્સીસ આપું છું પછી બાકીનું તું આટલું બધું અને તો કે તને આલીસ ફેસિલિટી મળે છે તો વાય ડોન્ટ યુ સ્ટડી મોર તારે ટાઈમ હોય તો તું ચાલે બીજા કે શનિ રવિના કર એટલે આવે તો શોખ પછી મો આ જ્યારે છૂટકો જ ના હોય ને કોઈ કોઈ સાધન જ ના હોય

ને એ પછી ભૈયાને જોઈને પછી આપણે કહે કે ઇટ્સ ઓલ રાઇટ ઇફ યુ કાન ડૂ ઇટ વીલ ડુ ઇટ દિસ વે એમ કે હું હું કામ કરો જાઉં છું વી કે ના ને પછી ઇફ યુ બાય ધ કાર વીલ હેવ ફાઈવ પીપલ શેરિંગ ઇટ આઈ ટેક દેમ પછી એ કાંઈ પૈસા આપશે ને પેટ્રોલના બધાના એટલે દે વર્ક ઇટ આઉટ અધર વે રાઉન્ડ એમ એટલે આપણે સમજાવવાનું એને પછી સમજે તો સારી હોય છે ના સમજે તો શું કરવાનું તો પછી અધર વેરાઉન્ડ પણ આપણે સમજાય સમજાય કરવાનું વ્યૂ પોઈન્ટ તો જે છે એ જ રહેવાનો ને એમ કે વિલ ગો બગડી જાય છે ભણવામાં પછી ઓછું રહે આમાં બધા ફરવા તે ફરવા જવાનું મૂકવા દો તેને કરવા જવાનું કારણ તો તારું ભણવાનું ભણતર પૂરું કર પથ્થર લાવી લીશ ગયો ના નથી પાડતો પણ નોટ ના નિરુમા આપણે જ્યારે ટી નહીં જતા ત્યારે તો ઇન્ડિયામાં આપણી ડિમાન્ડ તો લો કોસ્ટ અને લો મેન્ટેનન્સ વાળી અમારી હતી ને અંડરસ્ટેન્ડ કે પેરેન્ટ્સને શું પોસાય કે શું નહીં અરે પોસાતું હોય તો ના હોય પણ અહિયાં પેરેન્ટ ક્યાં કશું ના પોસાય શું હતું ના પણ એટલે એવી ડિમાન્ડ જ નહોતી કે ના જ હોય બધા સામેથી કે લઈ જા સ્કૂટર લઈ જા લઈ જાય એમ પણ અહીંયા તો જગુભાઈ કે છે પણ કાર છે હાઉસ છે એ તો સ્ટાન્ડર્ડ છે એ લોકોનું અને કાર થી પતે નહીં પાછું એનું મેન્ટેનન્સ પેટ્રોલ અ એક વીકમાં ત્રણ કાર આવે એમટી વાળી મારી પાસે અને રાતના વરતા આવતા જ ભરાવી પડે બધી પેટ્રોલ સ્ટેશને આઠ વાગે સવા આઠ વાગે અને પછી ગમે એટલા ઉછાળા મારું તોય આવી જ જાય એ તો ગમે તે કાર એમટી જ આવે આપણા હાથમાં અને ધીસ ટાઈમ આઈ પુટ ધ ડાઉન કે મારી કાર મારી એકલાની જ નામની ને એક જ ઇન્સ્યોરન્સ મારો જ ને મારે કોઈની જોઈતી નથી ને મારી કારમાં કોઈ બેસતાય નહીં શું કરું પછી મેં મારે મારી રિપેરમાં જાય કે કંઈ થશે તો કેબ પકડી લઈશ એટલે મારામાં નો એન્ટ્રી ને મારે કોઈ નામ જવું જ નથી કારણ કે રોડ ઉપરની પાર્કિંગની ટિકિટો આપણા નામે આવે કંઈક ખતબદ હોય તો આપણા નામે આવે પછી એટલે આમાં એન્ટર થવા જેવું જ નથી બહુ બહુ તો હજાર બે હજાર કહીએ કે છે સગવડ બાકીના તમે મેકઅપ કરી લો ના કરાય તો તમે જાણો પછી બીજો સવાલ આવે છે એ લોકોને હાઉસ બાય કરવું હોય ટુ હંડ્રેડ ટુ હંડ્રેડ ફિફ્ટી થાઉઝન્ડ એક બેડરૂમના મકાનના તો પછી પૂછે કેટલા અપાશે મેં ક્યાંથી અપાય છે જ નહીં તો ક્યાંથી આપું હા ડિપોઝિટ વધારે મૂકીએ ને તો પછી એનું ઓછું મોર્ગેજ આવે મેં એવું થાય ઓ તો પછી એવું કરવાનું પણ પછી ડિપોઝિટ ભેગી કરવા બધાને પકડે પાંચા આપશે પાંચા આપશે ઓ આ તો કમાતી નથી પાંચ ક્યાંથી આપશે હજી મમ દસ આપે પેલા દસ આપે હું આટલા રાખું પચાસ સાઈઠ થઈ જશે મેં કહું બરાબર બધાના ગણ નહીં પહેલાં પૂછી જો કોના ખિસ્સામાં કેટલા છે એટલે એને કે એના કરતા અડધા કે વન થર્ડ કહીએ એટલે જતા જતા સુધીમાં અડધા પહોંચે પણ એ કે એટલા કહીએ ને પછી એકચ્યુઅલી મૂકતી વખતે થ્રી ટાઈમ્સ થઈ જાય એટલે આ બધા હજી એક જ નંગાવું કરે પાછા એ ધમધોકાર કમાતા હોય તો કોઈ દિવસ એવું ના થાય માલા મમ તને આપું ના હજી સુધી નથી પૂછ્યું પણ હું લગભગ હવે રોદ્રા ધોવાના શરૂ કરું આવશે આ તો બહુ મુસીબત છે આમ છે તેમ છે તો એકવાર એક જણ બોલી ગયું ઓ જરૂર છે મમ મેં કહું હમણાં તો જોવું હવે ને તો પછી કઈ જ થને એટલે અધર રાઉન્ડ જ ચાલુ કરી દેવાનું એટલે આમ જ નહીં પછી એને તો ક્યાં સુધી પહોંચાય કેવી રીતે ના પહોંચાય જ નહીં ને અહીંયા હજુ આમ ઇંગ્લેન્ડમાં છોકરાઓનું અમે અમે ઓબ્ઝર્વ કર્યું છે દે એક્સપેક્ટ અ લોટ ફ્રોમ પેરેન્ટ્સ જ્યારે અમેરિકામાં એવું નથી વન્સ એ લોકો ભણી રહ્યા ને અથવા તો એ લોકો એકવાર કોલેજમાં ગયા તોય એ લોકો બહુ એક્સપેક્ટ નથી કરતા ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે નો ડાઉટ પણ આવી રીતે નહીં કે તમે અમે પૈસા આપો જ આપો આપો પેરેન્ટ્સ શું ટા કે તમે ના વર્ક કરતા અમે તમને આપશું પૈસા તમે ભણવામાં કોન્સન્ટ્રેટ કરો તો દે આર રેડી ટુ વર્ક એન્ડ લેક દે આર રેડી ટુ બિઓન દેઆર ઓન ફૂડ ફોર એજ્યુકેશન ટુ એટલે ભણી રહ્યા પછી પણ કોઈ દિવસે એવું ના એક્સપેક્ટ કરે કે મારા ઘર માટે મમ તમે પૈસા આપ કે ડેડ તમે પૈસા આપો ને બાર બહુ સારું ત્યાં તો બાળાનું એપાર્ટમેન્ટ લઈ લે જેટલો પગાર કમાતો એ પ્રમાણેનું એપાર્ટમેન્ટ લે ધીમે 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 આગળ વધેશું એટલે મેન્ટાલીટી જેવી હોય છે કે વી હેવ ટુ બી ઓન અવર ઓન ફૂટ વી કે નોટ ડિપેન્ડ ઓન અવર પેરેન્ટ્સ એ લોકોએ કર્યું છે ઇનફ કર્યું છે ત્યારે અહીંયાની મેન્ટાલિટી એવી આપણે ઇન્ડિયા ઇન્ડિયાના જેવી જ મેન્ટાલિટી કરતા લંડનમાં તો પગાર એ લોકો શરૂ કરે ગમે તે ત્રીસ ચાલીસ પચાસ એનાથી વધારે શરૂ જ ના કરી શકે તો એના થ્રી ટાઈમ્સ મળે મોર્ગેજ હંડ્રેડ એન્ડ ફિફ્ટીનું ને મકાન આવે બસો અઢીસો મિનિમમ એટલે નો વે દે કેન મેનેજ ભાડાનું લોન કોણ ના પાડે તમને

એવું માનતા હોય છે દેટ ઇઝ ધ બિલીફ ઘણા બધાને મેં પૂછ્યું છે કે તમે આટલું બધું કમા ઘણા ડોક્ટર્સને પૂછ્યું તમે આટલું બધું કમાવો છો અહીંયા અમેરિકા બધા તમે આ બધાનું કરશો શું ક્યાં વાપરશો કારણ કે વાપરવાનો પાછું લોકો ટાઈમ નથી હોતો ઢગલે બંધ કમાય પણ વાપરવાનો ટાઈમ નથી હોતો તો મને પૂછ્યું કે તમે આટલા બધા કમાવો છો મિલિયન્સ ઓફ ડોલર્સ અને કરશો શું તમે તો બિચારા વિચારમાં પડી જાય શું કરશું આપણે પછી કે છોકરાને હું આપીને જશું કે છે એટલે છોકરા બધા ગગા બને બાપાનો આટલી મિલકત મળે પછી શું કરે ભણે શું કરે મહેનત કરે પણ આનો એક સરસ પેલું કહું અનુભવમાં હતું કે અંજલિ અંજલિના ફ્રેન્ડ્સના પેરેન્ટ્સ પેલું પોટર્સ બારનું જે દેરાસર છે ને એના આર્કિટેક્ટને એની વાઈફ એ ડેન્ટિસ્ટ છે ને વાઈફ તો સારો એવો પૈસો છે પણ બેની કંઈક ચાલતું હતું કે પ્રાઇવેટ પ્લાન લઈ લેવો જોઈએ કે ઓલ્ડ એજમાં તકલીફ ના પડે આ દેશમાં નર્સિંગ હોમના પ્રાઇઝ અપ થતા જાય છે આમ તેમ એની છોકરીને અંજલી ફ્રેન્ડ તે બે બેઠા હતા અને પેરેન્ટ્સનું સાંભળતા તો બાજુમાં ચાલ્યા કરતું તું પેલા એક આ પાડે ને એક ના પાડે ને લેવો જોઈએ ને ડિસ્કશન કંઈક દસેક મિનિટથી વધારે ચાલ્યું હશે એટલે આ બે છોકરીઓ કે તમે ચિંતા ના કરો તમારો પૈસો છે ને તમને નર્સિંગ હોમમાં મોકલીશું કે એની જ વાત ચાલે છે તો પ્રાઇવેટ નર્સિંગ હોમમાં મૂકી પેરેન્ટ્સ ખરેખર અત્યારના જનરેશનમાં મેં એવું જોયું છે કે આપણે ઇન્ડિયન પેરેન્ટ્સને એટલો જ બધો મોં છે એટલો જ બધો મો છે એટલે છોકરાઓને નથી એ એમના જ સર્કલમાં છે એમના સ્વાર્થમાં ક્યાંથી કેવી રીતના કડાઈએ એમાં જ છે એ લોકો બહુ ઓછા એવા હશે કે જે રિયેલી દેલ એ પોતાના પેરેન્ટ્સ માટેની ફરજો સમજીને બચાવે બાકી તો આમાં જ પડ્યા આવે છે શું એટલા મીઠા હોય એટલા મીઠા હોય પરડવાનું હોય તો એટલા મીઠા હોય એટલા મીઠા હોય બધું જ કરે હો તમારા ભગવાનના મંદિરમાં જઈને જે કરવાનું કહો તો કરે તમારે ઘેર પૂજા કરવાની પાઠ કરવા બધું કરે પરંતુ પછી કહેશે તું શું હું શું ધરમ શું બરમ શું કહેશે એટલા બધા એટલા ફર્સ્ટ ક્લાસ એ લોકોને આવડે બધું જ ના આવડે આર વેરી સ્માર્ટ કઈ રીતે મા પેરેન્ટ્સને ઓલું ઘમાં દે નો બીકોઝ એ લોકોને ખબર છે વીક પોઈન્ટ પેરેન્ટ્સનું કે તે એ મોં છે અમારા પેરેન્ટ્સને દે આર એટેચ કે બરજસ્ત લાગણીઓ મોંથી અટેચ છે છોકરાઓ સાથે કારણ કે અહીંયા તો બધું જ બધા જોઇન્ટ ફેમિલી છે નહીં એકલી સિંગલ ફેમિલી પણ છોકરાઓમાં જ બધો મોં ઢોળાઈ ગયો હોય શું હસબન્ડ વાયફ બે લગ મોહ ઝઘડતા હોય એટલે પછી વધારે છોકરાઓમાં અટેચ થઈ ગયા કનોય ગ્રુપ હોય ને એમાં એ જ જાતની વાતો ચાલતી હોય છે હા

કે કોઈનું ડ્રિંક કંઈ સેફ જ ના હોય અંદરથી જ એવી રીતના કે ઘણી તો થઈ જાય એટલે કે તમને તો એમ કે તમને ઇન્ડિયન પેરેન્ટ્સને કાંઈ ખબર જ નથી હોતી કે તમે ઘરની બહાર તમને બહારનું કાંઈ જ્ઞાન જ નથી એમ જ કહે બધી ખબર છે પણ કરીએ શું કે ના એમ કે આટલું બધું છે ડ્રગ્સનું બધું ખબર છે ટીવીમાં આવે છે પેપરોમાં આવે છે કે ના ખબર પડે એમ કે અભણ છીએ કે તમને ભણાવીએ છીએ તો કે અમે અભણ છીએ પણ એ લોકો એમ જ કે મમ યુ ડોન્ટ નો એનીથિંગ આ નિર્મા એ જ કે છે કે બહારની દુનિયા તમે જોઈ નથી તમે જે રીતે જોઈ છે એવી નથી જોઈ બાકી દુનિયા જોઈ છે હા પણ એ લોકોની એ લોકોના વ્યૂ પોઈન્ટથી એ લોકો એમ કહેવાય આ જે રીતે જ્યોતિબેન કહે કે ભાઈ એટલીસ્ટ તમે યુ આર એમ કે યુ મસ્ટ બી થેન્કફુલ કે અમે ડ્રગ્સ ને પેલામાં નથી એમ હા તો તમે આઉટ કરી દીધા હોત કેમ થેન્કફુલથી ક્યાં વાત કરો છો તમારે ઘરમાં એન્ટ્રી ના આપ્યું તમને અમારી ફરજ અઢાર વર સુધી અઢાર વર સુધી રાખવાની પર એટલા જ રાખ્યા હોત પછી જો તમે ડ્રગ્સમાં એમાં એડિક્ટેડ હોત તો અમે તમારે આઉટ કરી દીધા હોત યુ આર આઉટ પણ તમારું જે થાય ખરું આપણે કહેતા આવડે ને પછી સીધા તમે સીધા ચાલ્યા છો તો સીધી રીતે અમે રાખીએ છીએ તમે તમે તમને ધમકી એની આવે છે બ્લેકમેલ ઈ ઇમોશનલ બ્લેકમેલ ના કરો છો મોહ મોહ મૂકે નહીં ને ઓલી બાઈનો તમે દાખલો ના આપ્યો એનું દારૂ પીતો તો ધણી તો મોહ મૂક્યો તો એટલે મોહ મોહ છે એ ખબર છે છોકરાઓને ખબર છે આપણે ડ્રગ્સ પીસ કરો પીશું કે દારૂ ખા અરે ડ્રગ્સ લઈશું કે દારૂ પીશું કે ગમે એટલી છોકરીઓ કે છોકરાઓમાં ઇન્વોલ્વ હશું તો આપણા પેરેન્ટ્સ આપણાથી એટલા બધા અટેચ છે આપણને ગેટ આઉટ નથી કરી શકવાના રખડશે ને તો સીધા થઈ જશે કે કોઈ રાખે એવું નથી બાર જાતે નોકરી કરો ઘર રાખો કમાો અને ભણો ને બધું કરો હવે સમજી ગયા છે આપડા ઇન્ડિયન છોકરાઓ તો સમજી ગયા છે કે આપણે જો ભણીશું નહીં તો આપણને આ મજૂરી કરવી પડશે સારી જોબો નહીં મળે કમાવાનું ક્યાંથી થશે ભણાય વગર છૂટકો જ નથી એટલે આપણે ભણો છે કેપેબલ તો હોય જ છે પણ આ પેરેન્ટ્સ ઇન્ડિયન એટલે બધા પાસે પૈસા છે ના પૈસા હોય તો કમાઈ કમીને છોકરામાં જ વાપરે છે પોતે જાતપાટી તો વાપરતા નથી હોતા બહુ કરકસર કરે તું કેટલા વાપરું તારા ઘર માટે કેટલા વાપરું મારા માટે શું વાપરું જો એટલે બધું પાપડા લેવા ના જવું એટલે કોઈનું કોઈ લઈ આવે ચોઈસ બધાની જે હોય એ લઈ આવે જે કલર ને જે આવે એટલે આ પોતાનું જાત માટે વપરાતું જ નથી આ લોકો માટે જ વપરાય છે ને પછી એમને તો સાહેબ તો મજા જ પડે ને લાવવા આફરણ કરો મજા એટલે મિસયુઝ થાય છે શું બેલેન્સ નથી રહેતું પેરેન્ટ્સ દે આર નોટ ઇન ધ બેલેન્સ ક્યાં આગળ આપણે છોકરાઓને એન્કરેજ કરવા ને ક્યાં આગળ ડિસ્કરેજ કરવા એનું બેલેન્સ નોલેજ નથી એન્કરેજ કરવાની જગ્યાએ ડિસ્કરેજ કરે ડિસ્કરેજ કરવાની જગ્યાએ એન્કરેજ કરે એટલે બગડી જાય છે આખું પછી એ લોકોને જ મેં ભોગવટા આવે છે અને કેટલા બધા વિનય જેવું તો રહ્યું જ નથી પેરેન્ટ્સનો વિનય રાખો ક્યારે તન 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 શું બોલતા હોય છે પણ એ લોકો તો બિઝી એટલા હોય ને કારણ કે એટલે બધા નહીં પણ એક નંગ છે અમારી વન તે મોબાઈલ ફોન એનું એક બિલ હાથમાં કોઈના હાથમાં આવી ગયું હોય તો બીજું બૂમ પાડે કે આટલા બધા એના ફોન કોલ્સ હોય છે એમ કે બધાને બીજા બધાના હોય એના કરતાં બે ગણા ત્રણ ગણા ખબર નહીં શીપે સરોવને એટલે ઇનફ પણ હાઉસ ફોન વાપરતા તારે તો ઇટ વોઝ બિયોન્ડ જો કેમ ને કોઈને કઈ અસર એવી કંઈ થતી નહોતી કે આટલું બિલ આવે છે ને એ જેને ભરવા પડે મારે કૂદકા ઉપરથી નીચે વધારે મારવો તો વધારે મારે પણ કાંઈ કોઈનું ફેર થાય નહીં એટલે હદ સુધી હતું કે પછી હિતેન અકળાઈ ગયું ફાઇલ નંબર ત્રણ કે ધીસ ઇઝ અનફેર એમ કે મમ આટલી પાડે છે તો કોઈ સાંભળતું જ નથી એમ કે તો આઉટગોઈંગ લાઈન જ બંધ કરી દીધી ઇનકમિંગ ઓનલી કેટલાય મહિના સુધી એ રીતે રાખ્યું ઓનલી ઇનકમિંગ પછી કારણ કે ઇટ વોસન્ટ જો કેમ જરા હું નીચું એટલે ઘણું નીચું થતું હતું કારણ કે બિલ્સ વેર અનએક્સપેક્ટેડ બધા ને પછી વળી ધીમે ધીમે હમણાં ખુલ્લી કરી છે ત્યાં સુધીમાં મોબાઈલ આવી ગયા બધાને મોબાઈલ ના તો પોતે જ ભરવા પડે હા પોતે ભરવા પડે પણ ક્યાંય સુધી એ ચાલતા હોય આવીને એ સીધા એમના ફોનમાં બેઠા હોય કે ટીવીમાં બેઠા હોય કે

શોભાને મો જ નહીં એ મૂકીને બધા નીકળી જાય અત્યારે આવવાનું હતું ને તો ભાવિ ની અમે જરા અવાજ કરતા એટલે ઉઠી ગઈ પાંચ વાગે કે છે મમ્મી યુ આર ગોઈંગ મેં કહો તો કે ગુડ બાય દેન ગુડ બાય બસ પતી ગયા ફોન કરજો ને આમ કરજો ને શું છે આપણે તો ફોન બોન કાંઈ કરીએ જ નહીં શું કરતા હશે ખાવાનું શું ખાતા હશે ફ્રીઝરમાંથી ખુલી ખુલી જે હોય ખાશે છે તો નહીં કાંઈ એટલે આઈ ડોન્ટ નો શું ખાતા હશે જસ ના ખાલી રોટલી ને આટલો થપ્પો બનાવ્યો છે ખા ખા કરશે અથાણા સાથે ને પાપડ સાથે ને ખબર નહીં એ લોકો મિસ ના કરે આપણને ખદબદ હોય કેવો છોકરાઓ છોકરાઓ મારા ઓય તો કેસે ચાલ આવડ બાર ખાવાની મજા પડશે હવે એ લોકો તો પેલું ઓર્ડર કરી દેશે તે પાછું લેવા જવું પડે એવું નહીં કરવાનું ના ના એવું નહીં લેવા જવું પડે હોમ ડિલિવરી જવું પડે હોમ ડિલિવરી અને ફોન આવતા હોય તો એ તો આન્સરિંગ મૂકી દેવાનું આખા બધા વચ્ચે વાગે નહીં એ આરામ એક બહુ સરસ એક્ઝામ્પલ છે ત્રણ ચાર વર્ષ પહેલાની વાત ચાર પાંચ વર્ષ પહેલાની કંઈક અહીંયા જરા આળસ છે કિચનમાં તે ડિશિસ ને એ બધું કરવાનું જરા વધારે પડતું તકલીફ છે મને ફાઇલ નંબર વનને ને એટલે પડ્યું હોય તો પડ્યું હોય બેઠા હોય તો પછી બેઠા પછી ઉઠાય નહીં ઉઠીને કામ ના થાય એટલે એવું બધું ફાઇલ નંબર ટુને ચોખ્ખું જોઈએ ત્યાં હોય એટલે ઊંચું નીચું થાય એટલે છોકરાઓ કરતા હોય તો કહું કે ડીશ તમે પ્લીઝ મૂકવા જાઓ ને તો ધોઈને મૂકજો અને બે ચાર વાર અહીંયા ચાલ્યું કર્યું એટલે મને ચિંતા એ થાય કે ફાઇલ નંબર ટુ મને ધમકાવશે એના કરતાં આવે પહેલાં જરા ચોખ્ખું હોય તો વધારે સારું ત્યાં સુધી મેં એક ડીશ પહોંચી જાય તો ઉપાધિ મારે તો પછી પહેલાંને કહું ને કે બેટા ડીશ મૂકી દેજો ધોઈને મૂકી દેજે ધોઈને મૂકી દેજે હા મમ હા મમ તું ચિંતા ના કરીશ હું તું જા હું બરાબર મૂકી દઈશ ચિંતા ના કર દે કાગળ પેલું ક્રિસ ખાતા ખાતા પેકેટ એમ થયું હોય હું કહું બેટા મૂકી દેજે ને પ્લીઝ હા ત્રણ ચાર વાર ચાલે પછી કે ઓ મમ તું જેટલું નેગ મને કરે છે ને મારા છોકરાઓને જરાય આવું નેક નહીં કરવું મેં કહું એ દિવસે જોવા તો રહેવું જ પડશે હવે કે નેક કરે છે કે નહીં તો કે મોટી ને દેખાય છે હવે દેખાય છે તમે ગઈ સાલ કીધું તું ને પછી શરૂ મેં થુમાન દેખાય છે એટલે તો કરો બધા દેખાયો બે ત્રણ ચાર પાંચ

આટલું ઇન્ટરેસ્ટ તારે આપવાનું મહિને મહિને અને પછી આટલા વખતમાં તારે લોન પાછી આપવી પડશે હું બહારથી લઈને આવું છું મારાનો ફ્રેન્ડ પાસેથી લઈ આવું છું દાદાએ શીખવાડ્યું છે આ પૈસાના વ્યવહારમાં અને કહેવાનું હવે હું તો પ્રેક્ટિસ બંધ કરું છું કહેવાનું સર્જરી ક્લોઝ કરું છું મારા પાસે જે કંઈ છે નહીં જે હોય તો હવે આવું એરેન્જ કરી બોલ તારે છે તૈયારી તો છોકરાઓને થાય કે આ કે ઝાડ પરથી નથી આવતા એમને તો મારી મમ ડાક્ટર છે એટલે ઝાડ પરથી આવે છે તોડો ખાવા મજા કરો અને એ બધા ભણ્યા છે બધા એક તો પેરેન્ટ્સને આપવાના છે કે ભાઈ શું નહી આપે એટલે આ રિવર્સ છે આપણે ત્યાં ઇન્ડિયામાં કેવું છે કે છોકરાની મા બાપની મિલકત છોકરાઓ વાપરે પણ મા બાપને મરતા સુધી હાચવે શું ને હા એ જુદી અહીં તો જુદી વસ્તુ છે પણ ત્યાં રાખે લોચ લાગે લોકલાજે રાખે સમાજના ડરથી રાખે ને પોતાની ફિલિંગ છોકરાને તો પોતાના મા બાપ માટે હોય એટલે રાખે ભલે વહુને ના મા બાપ માટે છોકરાને હોય એટલે એ તો વહુને કહેશે કે તારે ના ચાલે રાખવું પડશે મને ક મને રાખે ક્યાં જાય એવું જ હોય એટલે આપણે કોઈ કહ્યું ને હોમની વ્યવસ્થા આપણે કરી નાખવાની નિરુભાઈ તો આપણે આડાલા જ નથી મોટું હોમ દાદાનો મોટો દરબાર અમદાવાદ ઇન્ડિયા આવી જાય બધા આપણે બધું ત્યાં સગવડ છે રહેવાના ઘર છે ને દવાખાના છે ને આપણા કેમ્પસમાં મોટું મંદિર છે ને બધું જ છે હવે બાકી હતું એ આપણે હવે એક સ્મશાન બાંધી દઈશું એક એક સ્મશાન બાંધી દઈશું ના બધા બુઢીઓ ત્યાં જ આપણે પૂરું મરે ગયા જીના તેરી ગલી મેં મરના તેરી ગલી મેં મારી એજ ના કોઈ એક્સપેક્ટ નહીં કરતા હોય કે છોકરાઓની સાથે પેરેન્ટ્સ રહે આઈ ડોંટ થિંક મારી એજ કોઈ એક્સપેક્ટ અમે કરીએ કે છોકરાઓ કરે અમારું

આજ ભલે તો ના ના ઘરમાં ગભણેલા ગળેલા છે એટલે હું તે જોબ કરીને કહી લે પણ જેને એવા પીસ બહુ પ્રોફેશનલ ના હોય છોકરાઓ તો દે એક્સપેક્ટ ઘર કે પોતાનું ઘર કઈ કાયદા વસાઈ શકવાના છે તો પેરેન્ટ્સનું ઘર જ એક્સપેક્ટ કરે ને મીરુમર આપણે જેમ કે મોહના ને લોભના પરમાણુ વધે એટલે તો આ દેહ મળ્યો સ્ત્રીનો તો એ પરમાણુ તો છે જ અંદર એટલે ઓછા કેવી રીતના થશે એમ ખાલી આપણે જ્ઞાને કરીને ખાલી કરાય ને જ્ઞાને કરી શું આપણે દેખાવા જોઈએ ખબર પડવી જોઈએ કે આ માલ છે ના થઈ રહ્યું છે આને કહેતી ના કે ખબર જ નહોતી પછી ગયા વર્ષે આપણે સત્સંગ થયો શિબિરમાં ત્યાર પછી દેખાવા માંડ્યું હવે દેખાવા માંડ્યું ત્યાર પછી કઈ ખાલી થાય નહીં તો ખબર તો તો દેખાય નહીં તો બધું ભર્યા જ હોય પડ્યા જ હોય એટલે શુદ્ધાત્મા ભાવે આત્મભાવે એને તો જાય દેખાતા જ નહોતા તમે કહ્યું ને પછી એટલે અને પેલું તો બાણું વસાય જ નહીં ભાવના એ વાસુ કે મને નથી મો કતું પછી દેખાવાનું બંધ થઈ જશે મને આજ લાગે છે કે નથી પણ હોવો તો જોઈએ ક્યાંક તો હોય ભાવના બેન જો રજા આપે તો કહું કાલે વાત વોક કરવા ગયા હતા પણ જ્યોતિને લાગ્યું કે બેબી ચાંદની ચાંદી એના માટે મોં એવું મને દેખાયું એમને જેમ શોભાને મારા મારો મોં દેખાય છે ને છોકરાઓ માટે એવું તમારે તમારી બેબી માટે હોય એવું દેખાયું લાગ્યું એમ એટલે હમણાં તમે બોલે ને ત્યારે એમ બીજાને દેખાય પોતાને મને ને કે નહોતું દેખાતું છે એટલે તે ફાઇલ નંબર બે નો તો નથી જેવું દેખાતું હતું તે તમારા કીધા પછી એ બે ત્રણ ચાર મહિને પકડાયું જો 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 કર્યું ત્યારે તે પછી અપેક્ષા ઉપરથી પકડાયું ને કાલની સામાયિકમાં વધારે પકડાયું પાછું એ હોય હોય તાર વગર તો આપણું ભેગું જ ના થયું હોય બોલ્યું પણ એટલે દેખાય દેખાય જ નહીં એટલે ના દેખાય એમાં આપણે આવરણમાં આમ આપણે બાણા બંધ કરી દીધા છે જ નહીં એ રોજ ઝઘડા થતા હોય ત્યારે એમ લાગે કે હારું આ પાણી જોડ પર હું મો કરવા દઉં પણ મેં એટલું ભરોભરો મોહ હોય જેટલા ઝઘડા હોય ને એટલો જ રાગ હોય બીજા બાજુ વિતરાગ થોડા થઈ ગયા છો જે વિતરાગ થયા તો સમજી લેવાનું કે તો બધું કશું નથી તો તો ઊંચું ને ચૂંટણ ના થાય ને કશું ના થાય જ્યાં સુધી દ્વેષ પર પરિણામ પણ છે ત્યાં સુધી હમજવાનું કે રાગ પરિણામ છે શું આગળ ગમો છે ત્યાં સુધી હમમજવાનું કે ગમો છે ભાવનાબેન ભાવ નિરુમા

પણ એ મોહ જ હોય કે ચલો પણ દીકરાને આપણે આમ શુદ્ધાત્મા તરીકે જોઈએ કે ઘરનાને કોઈને બી પણ એને દુઃખ પડતું હોય તો આપણને એના પર લાગણી થાય કે અરે એને દુઃખી થાય છે કંઈ નહીં તો એ શુદ્ધાત્મા જ છે ને એને દુઃખી થવા તો ના જ દેવાય ને એમ તો શું કરશું એને દુઃખી ના થવા દેવા માટે ના એટલે આમ કહીએ છીએ કે ના એને આપણે ના મદદ કરવી જોઈએ કે ઇગ્નોર કરવું જોઈએ કે ના તા તું શુદ્ધાત્મા છે તું તારી મેળે કહી દે પણ પછી એમ થાય કે અરે રે દુઃખી થાય છે તો કંઈ નહીં હવે અપવા દેને મારે શું કરવા છે એવું થાય ત્યારે એવું થાય કે ના આવે પછી એને જ વાપરવાના છે ને તો કંઈ નહીં અત્યારે આપવાના હા એ આવ્યું ત્યાં ત્યાં આવ્યું ત્યાં એને સમજણ આપો ને એ દુઃખી ના થાય એવી એને સમજણ આપો જ્ઞાનની સમજણ આપો ગમે એવા સંજોગમાં એને દુઃખ જ ના થાય આ લાગણીમાં અત્યાર સુધી તો લાગણીમાં તા પણ હવે જ્ઞાન પછીની આખી રીત બદલી કાઢો એને પરમનન્ટ સોલ્યુશન આપો આ તો તમે એને મદદ કરશો ક્યાં સુધી ચાલવાની છે જો એને ખરેખર તમારા મદદની જરૂર હોય તો કે તું હું જે સમજણ એ ચાલુ છું એ સમજણમાં આવે તો તું કોઈ દાડો દુઃખી નહીં થવું છે તૈયારી તારી કહેવાનું તો કે ના તું તું બરા ગમે એટલું કરીશ તો તું આજે દુઃખી તો થવાનો જ છે આપણે ગમે આપણે દુઃખી ના થવા દઈએ તો એની થશે બે મુજ છે કાંઈ એના છોકરાથી દુઃખી થશે એટલે એનો એન્ડ નથી દુઃખનો એન્ડ જ નથી આ સંસારમાં એટલે એને સમજણ આપો શું સમજણ આપો કે આ કઈ સમજ સાચી સમજણ આપો કે જેનાથી એને સોલ્યુશન આવે બાકી બાકી તો બધું બે ઠીંગણા મારા જેવું છે શું મારે મારો કે ના મારો એ જુદી વસ્તુ છે પણ આ વસ્તુ શું છે સમજો અને એમને પાછું તમે ગમે એટલી મદદ કરશો તો એમને એની કિંમત નથી હોતી શું કોઈ કિંમત નથી એમના મનથી એ મદદની એ લોકો ઘણા આગળ આવ્યા હોય તો હવે પણ કુદરશે એમ નહીં કે મારી મમ્મી કે મારા ડેડે કે મારા પેરેન્ટ્સ એમને હેલ્પ કરી તેથી અમે આટલા આગળ આવ્યા એ તો કે છે મારી બહુ મહેનત કરી મારી હોશિયારીથી હું આગળ આવ્યો કોઈ દિવસ ક્રેડિટ ના આપે આપણે ક્રેડિટ નથી જોતી પણ એને પોતાને પેરેન્ટ્સ માટે રહેવું જોઈએ ને એટલે આ જનરેશન જ એવું છે શું અને તમારા વેસ્ટર્ન વર્લ્ડની અવાજ એવી છે આના કોઈ મોબાઈલ જીવે કે એ લોકોના સર્કલમાં આ જ બધી વાતો થતી હોય કે કેમ કરીને પેરેન્ટ્સમાંથી પૈસા કઢાવવા કેમ કરીને પેરેન્ટ્સને આપણે બ્લેકમેલ કરવા ઇમોશનલ બ્લેકમેલ કરતા હોય શું રોદણા રડે તમારી આગળ એટલે તમે લાગણીમાં આવી જાઓ પણ આપણે કહીએ કે હા મનો મન સાક્ષી છે કદાચ એ મોઢે નાખે પણ એને મનમાં તો પોતાને થતું હોય ને કે ના મારા મા બાપે મને મદદ ના કરી હોત તો આ સ્થિતિએ ના પહોંચ્યો હોત એવું મનમાં તો થતું હશે ને મનમાં થાય તો એનો પડઘો આવ્યા વગર રહે જ નહીં પેરેન્ટ્સ તરત પડઘો આવે જ અને એનું વર્તન વાણી બધું જુદું જ હોય એટલો જો ઉપકાર ભાવ એનો હોય મનમાં તો આખી વસ્તુ વાણી બધું જુદું હોય એનું ત્યાં ખબર પડી જાય હેલો મોડે ના બોલે તોય કશું ના આને ઊંધો ચાલતો હોય મોડે ના બોલે ને તોય ખબર પડી જાય જરૂર નથી બોલવાની આમાં શું થાય છે આના ફરજ છોકરાઓ કહે છે કે તમારી ફરજ હતી પેરેન્ટ્સની કે તમે કર્યું એ લોકો માને પણ કે આ તો તમારી ડ્યુટીઝ હતી કે યુ ટુ એટલે આપણે પણ મા તો પેરેન્ટ સમજો ને કે તમારે ડ્યુટી પૂરી કરવાની છે નહીં કે લાગણી કરવાની છે વેન દે આર ટેલિંગ કે યુ આર ડ્યુટી બાઉન્ડ તો તમે પણ ડ્યુટી બાઉન્ડ રહો ને ડ્યુટી થી આગળ એક્સેસ જાઓ છો નાખો એમને લાગણીમાં પડી તમારી ડ્યુટી ક્યાં સુધીની હોય તમારા છોકરાને ભણાવવાની ડ્યુટી પછી ભણી રહ્યા એટલે એ લોકો કામે લાગતા હોય નોકરી કરતા નોકરી જે કરવું એ કરું ક્યાં સુધી તમે ફરજ પછી કહે કે મમ્મી હું મારી જાતે શોધી લો તો શોધી લે એને કહેશ તમે મને ઉધી લો તો આપણે પરિણામ સુધી આપવાની ફરજ પણ આજકાલ કોઈ કહેશે ને તું ઓધિયાલ લે હું પડું એટલે આપણી એ ફરજ પૂરી થઈ ગઈ પણ આજકાલ તો આ પેરેન્ટ્સ એટલા બધા ઘેલા હોય છે એક 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 ભણેલી ગણેલ ડૉક્ટર થયેલી છોકરી તમારી ઇંગ્લેન્ડની જ વાત છે તે પોતાને જાતે હોધી કાઢ્યું પછી કે છે કે મારી જાતે હોધી કાઢ્યું છે હવે મારે લગ્ન કરવા છે પણ ધામધૂમથી કરવા છે કે ધામધૂમથી કરવા છે કે હવે તે તારી જે જાતે હોધ્યું ગમે તે ભલે ભલે ગમે ઇન્ડિયન ઇન્ડિયનમાં પણ આમ અમને જે સ્ટાન્ડર્ડનું જે છે એ સ્ટાન્ડર્ડનું તે નથી હોધ્યું તો અમે એક્સેપ્ટ કર્યું ચાલ જે કર્યું બરાબર છે પછી કે ધામધૂમથી કરવા પડે પેલા પેરેન્ટ્સ પાસે આ ધામધૂમના પૈસા ના હોય તો બાપા કે છે બાપુ કહે કે હું તો અત્યારે એટલા પૈસા માપા નહીં કોઈ ઘરે મારું ઘર છે તે વેચીને પૈસા ભેગા કરીને આપું તને તો કે નો પ્રોબ્લેમ લે હવે ક્યાં હાલે એનું ક્યાં હાલે અને પેલો બાપે વિચારો કે સારા વેચી દઉં ઘર તું તને પણ ધામધમથી એ બાપે ઘેલા ને છોકરાયો મેલા આનો અંત જ ના આવે ને પડું હોય તો પડ ના પણ કઈ નહીં કહેવાનું આ લિમિટ છે આ લિમિટમાં તમે પડો ધામધૂમ શું કે કા ધૂમથી પણ કા ધામથી પણ ધામધૂમ શું કરવા અરે આ બધું પછી તારે બધા ઘેલા થઈ જાય કે બધા ઘણા બધા મેં જોયું છે આ એક હા એ રાખી છે પહેણાવાની છે ને છોડી પહેણાવાની છે પછી ક્યાં કરવાનું એટલે બધું ભેગું કરેલું વાપરી કાઢે ઓછામાં ઓછા પચાસ હજાર પાઉન્ડ લાખ પાઉન્ડ આ પેલા ખેંચી ખેંચીને માં કેટલી કર કસર કરી કરીને જિંદગી કાઢી હોય ભણાયા ગણાય એ તો બધું વધારાનું પછી એ કમાશે તો કે આપવાના નથી મા બાપને ચાલો અપેક્ષા ના રાખે પણ ક્યારે એવી એમરજન્સી આવે મા બાપને તો પણ એ લોકો એવું એવું ખ્યાલ રાખે છે કે મારા મા બાપને ખરેખર અત્યારે જરૂર છે હું આપું કે હોસ્પિટલમાં છે પૈસાને ભરવાના બિલ નથી કામ નથી તેમનું નેવર ઓફ કમદાર એમને શું ગમે છે કે શું નથી ગમતું ના જોઈએ એમનું પતિ ગયું એટલે પતી ગયું પછી આખો દાડો પેરેન્ટ્સના મા બાપના ભૂલે જ કાઢતા હોય તમે આ ખોટું કરો તમે આ ખોટું કરો યુ આર ડુઈંગ ધીસ રોંગ યુ આર ડુઈંગ દેટ રોંગ મમ્મી યુ આર યુ આર નોટ ટેકિંગ કેર ઓફ યુર માય ડેડ મમ યુ આર નોટ ટેકિંગ કેર ઓફ અસ ડેડ હોય તો ડેડ યુ આર નોટ ગીવિંગ મી ધીસ નોટ દેટ યુ આર નોટ ગીવિંગ મી મની યુ આર નોટ ગીવિંગ મી કાર યુ આર નોટ ગીવ મી મની ફોર હાઉસ એટલેથી ના પતે પછી એમની માછલીઓ હોય ને પાછળ એમને ફૂડ આપ્યું છે બધાથી તો ધારો કે હોલિડેસ તો બુક થઈ જાય ને બધાના જાત જાતના

તો એકવાર બેઠી હતી મેં કહું સૂતું હશે સૂતું હશે હેમસ્ટર પેલું ઉંધેડું પછી પેલી તો હોલિડેઝ ઉપર હોય એટલે અમે કહ્યું આ તો સૂતું જ હશે સૂતું ના કામ પરથી હતી કંઈ આવીને તો કે પણ આટલું કોઈએ ધ્યાન ના રાખ્યું આ તો બહુ માંદું છે બહુ માંદું છે રોતી જાય ને કકડાટ કરતી જાય પછી એને લઈ જવું પડે દવાખાને પછી હોલિડેઝમાં એક વાર શોભાને ત્યાં મૂક્યું કારણ કે સાચવું તો પડે ને ખાવા પીવાનું તો શોભાને દવાખાને લઈ જવાનું થયું પછી કંઈક શું થયું બધું નોર્મલ હતું પણ ખબર ના હોય ને એની એને ટોમી કે આ ભાગ એનો જ છે કે લમ્પ્સ છે પણ એની વે એટલે એવું થાય પછી એક હેમસ્ટર લીધું હતું ને તો એને તો બીજે કે ત્રીદ સાત છોકરા નીકળ્યા

એ થોડા દિવસ બંધ રહે ને પછી પાછું એક આવી જાય એવું બધું કરે અને એ મરી ગયું એ પાંજરૂ ને કસું ના જોઈએ એટલે બધું નવું બીજું આવે હમણાં તો નથી એક હેમસ્ટર નથી માછલીઓ જ છે એ લોકો ડોગ વાત કરે કરે મે કીધું હું આડિસ નહીં ડોગ કંઈ કરીશ નહીં આડિસ ને નહીં મારા ઘરમાં નો એન્ટ્રી આ સ્ટ્રીક સ્ટ્રીટ રેટ એ આ કેમ આટક કડક નથી તમે ઓછા મારા ત્રણ હેન્ડસ્ટ્રીંગ છો કે આ પાછા બીજા લાવો આ બધા આપણે સોફ્ટ થઈ જઈએ એટલે બહુ પાછળ પણ દે નો તો આપણે મમ પાસે આપણે ડેડ પાસેથી આપણે કેવી રીતના કામ કરાવું એ દે નો પાછળ પડ પડ કરે પડ પડ કરે પડ પડ કરે એટલે પછી કંટાળીને હા તાર લઈ આવી જા

છોકરાઓ પેરેન્ટ્સની સાયકોલોજી રીડ કરીને પોતાનું કામ કરાવે છે અને પેરેન્ટ્સ છોકરાઓની સાયકોલોજી એક પર્સન્ટ પણ રીડ નથી કરી શકતા કારણ કે એમને આ મોહનું મોટું આવરણ આવી ગયેલું હોય છે છોકરાઓ પ્રત્યેના મોહનું એટલું બધું આવરણ ગાઢ આવરણ છે કે એ લોકોને કંઈ દેખાય જ નહીં એ એમની વીકનેસ છે સમજાય છે તમને એટલે આ પછી એનો મા પછી મોંનો તો આ તો કુદરતી સિદ્ધાંત છે કે જેટલો મોં હશે એટલો માર પડશે જેના પ્રત્યે મોં હશે એની પાસેથી જ માર પડશે ધીસ ઇઝ આ આ ને યુનિવર્સલ લો એમાં કશું કોઈનું ચાલે જ નહીં ઈ કઠેલું હા તમારે માર ના નાખવા હોય તો આમાં મોંમાંથી બહાર નીકળવું હા ફરજ બજાવો એક છોકરાએ કે છે ઇટ્સ યોર ડ્યુટી તો કે હા ઇટ્સ માય ડ્યુટી તો આઈ એમ આઈ એમ રેડી ટુ ફૂલફિલ માય ડ્યુટી ડ્યુટી કેટલી હોય એઝ એન ઇન્ડિયન ઇન્ડિયન પેરેન્ટ્સ દીઝ આર માય ડ્યુટીઝ પછી તમે એ લોકો બંને બાજુનું ખે ખાવું પીવું હરવું ફરવું પણ લગ્ન કરવું એ વેસ્ટર્ન વર્લ્ડ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વેસ્ટર્ન વર્લ્ડની જેમ રહેવું છે અને પેરેન્ટ્સ ઇન્ડિયન વર્લ્ડના જોઈએ છે બે બોથ વર્લ્ડનું બે લોકોને ફાયદો જોઈએ છે એટલે અહીં કે તો કહ્યું વેસ્ટર્ન વર્લ્ડ જેવા પેરેન્ટ્સની જેમ તમે રહો ને કહેવાનું ડોન્ટ યુ ઇન્ડિયન પેરેન્ટ્સ જેવા આપણે પણ એક્સપેક્ટ કરીએ છીએ ને કે અમારા છોકરા ઇન્ડિયન ઇન્ડિયન જેવા રહે એટલે આપણે તળાઈ જઈએ છીએ જો એ ટોટલ આઉટ એમ વેસ્ટર્ન વર્લ્ડ જેવા રહેવા માગતા હોય તો પછી તો પૂરું તો અમે પછી વેસ્ટર્ન વર્લ્ડ જેવા પેરેન્ટ્સ અમારી ફરજ છે તમે ભણાયા ગણાયા તમે કામ નોકરી લાગી દેટ્સ ઇટ પછી એથી આગળની અમારી ફરજ નથી તને ઘર લઈ આપવાની અમારી ફરજ નથી તારે જાતે પણ જો તમારે હા અમારી જોડે ઇન્ડિયન પેરેન્ટ જેવું રહેવું હોય એક્સપેક્ટેશન હોય તો તમારે પછી ઇન્ડિયન છોકરા જેવું રહેવું પડશે

સ્ટીક રહો ને તમે પછી બૂમો પાડો એટલે તમારી મૂર્ખી છે આપણે પેરેન્ટ હેઝ પેરેન્ટ્સ આપણને સંસ્કાર આપતા આપણી આપણે આવડવું જોઈએ શું ના આવડે તો પછી ગયા સોફ્ટ થઈ જાઓ છો એટલે પ્રોબ્લેમ છે પુણ્યશાળી છે પુણ્યશાળી છે જબરજસ્ત પુણ્ય હોય તો ના હોય છોકરા કાળમાં વેલજીભાઈ છે ને તો દીકરીનો દીકરો છે ને એને એમ જ કીધા રાખે છે કે તું લગ્ન નહીં કરતો સુખી થવું હોય તો લગ્ન જ નહીં કરતો હવે કરે ન કરે એ બીજા નંબરની વાત પણ ફાઇલ નંબર બે એને એમ જ કહે છે સુખી થવું તો લગ્ન નહીં કરતો ગ્રાન્ડ સનને એ મનની વાત તો આપણે જાણી નથી શકતા પણ બોલે નહીં કાંઈ પણ અમે એને એમ કીધા રાખતા હોય કે શું વધારે સુખ અમને જ્ઞાનીઓ એમ કહે છે કે જે લગ્ન ન કરેલા ને વધારેમાં વધારે સુખી હોય છે ભાઈ એ બ્રહ્મચર્ય પકડાયું હોય તો નહીં તો તો નિરૂમા ઘનશ્યામ તો ખરેખર વધારે પુણ્યશાળી છે તમારા આશીર્વાદથી અને એમાંય પછી આવું ફાઇલ જોડે એટલે એ ઘરમાં તો પછી દાદા 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 સિવાય બીજું કંઈ દેખાય જ નહીં બીજા કોઈ અથડામણ કે એવું બધું ઓછું થઈ જાય દાદા એમ કે છે કે ગોદા મારવા જોઈએ જ જો ગોદા મારવાવાળા નહીં હોય ને તો તમે અંધારામાં રહી જાશો નિરૂમા આ ગોદા તો એવા છે લઈને આવ્યા છે તો ખાવાના જ છે એ કોઈ પણ સંજોગોમાં ગોદા આવવાના જ છે રાઈટ પણ ઘરમાં બંને જણ જો જ્ઞાનમાં હોય તો ઇટ મેક્સ હ્યુજ ડિફરન્સ નો ડાઉટ અબાઉટ હિટ રાઈટ કારણ કે જે બનવાનું છે અથડામણ તો આવી જ જાય છે કોઈ વખત એવું કંઈ નથી કે ભાઈ બંને જ્ઞાનમાં છે એટલે શાંતિ છે એવરીવેર ઇઝ ધ સેમ થિંગ રાઇટ બટ મેક્સ યુઝ ડિફરન્સ દાદાનું જ્ઞાન છે ઘણી વખત ઘનશ્યામ ભૂલી જતો હોય તો ફાઇલ ટુ યાદ કરાવડા ઉભા રહો ઉભા હે આ તમે અહીંયા ભૂલો છો એટલે એનાથી ઘણો બધો ફરક પડી જાય છે જેને જે મળ્યું એમાંથી જ્ઞાનનો ઉપયોગ લઈ લો ને ગોદા મારનારા હોય એનું પોઝિટિવ લો ના મારનારા હોય એનું પોઝિટિવ લો અને જ્ઞાનને પકડો હા સમાપ્ત કરીએ એટલે આજે આ સામાયિકમાં આપણે આમ આ જ જુઓ આપણી પોતાની એઝ અ પેરેન્ટ્સ તરીકે આપણે ક્યાં આપણી વીકનેસ ક્યાં છે મોંની લાગણીઓની કે ક્યાં આપણે કાચા પડી છે ક્યાં આપણી આપણું વિઝન શોર્ટ પડે છે ક્યાં આપણે એ લોકોની સાયકોલોજી ઓળખી નથી શકતા ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ દેર સાયકોલોજી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અવર સાયકોલોજી ટુ કેવું કે એ તો બહાર નીકળશે તો ખબર પડશે એમ તો બધા કહેતા હોય નીકળી કે નીકળી ગઈ ઉભરું આવે ત્યાં ખબર પડે લાસ્ટ ઇયર આપણે વાત કરી ત્યાર પછી તો ઘણું દેખાય ને આમ એટલું બધું ઇમોશનલ ના થવાય ને ઓછું થઈ ગયું છે લાઈટ ગો જ કરું તારા સારું ભેંસ આગળ ભાગવત નથી થયું એટલે આપણે બીજા બધાને તો પોતાના છોકરાઓ પર તેનો જ મોહ જોવાનો એક એક નંબર વન થ્રી ફોર ફાઈવ જેટલી ફાઇલ હોય બાર ફરતી છોકરાના છોકરા ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય તો ગ્રેન્ડ ચિલ્ડ્રનનું જોવાનું શું વ્યાજનું વ્યાજ કરીને વળગાડે ને કોટે એ તો ના ના હોય ભાઈ મોટા હતા કશું કોઈ પૂછવાના નથી હા એ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય ને એ બહુ જ બ્લેકમેલ કરે મારી ગ્રાન્ડ ડોટર પાંચ વર્ષની હતી ત્યાંથી બસ ડોગ જોઈએ જ છે તો હું બહુ જ મક્કમ રહી મેં કહું ના નથી જ તો મારે નથી લાવવો અને મારો છોકરાનો હું એમ કે જો દાદા દાદી કહે કે તું લાવે તો જ લાવવા દઈએ નહીં તો નહીં લાવવાનું દર સાલ કે બર્થડે પ્રેઝન્ટ આવે એટલે દાદી બીજું કંઈ નથી જોયું ના ડોગ નહીં બીજું બધું લાવી આપું પણ ડોગ નહીં છેવટે બાર વર્ષનીથી તારે એટલું બધું રેડી ન્યુમાં કે દાદી મને કંઈ નથી જોયું હું ધ્યાન રાખીશ તને કંઈ નહીં કહું પણ પ્લીઝ તું હા પાડ ને દાદા હા પાડે તો જ પપ્પા લાવવા દે નહીં તો ના લાવવા દે પછી સાચે જ મારું મન પીગળી ગયું લડીને તમે ઓકે લઈ આવી જાવ ના પીગળવું જોઈએ પણ બહુ જ મજબૂત રાખ્યું આટલા બધા વર્ષ દર બર્થડે ને દિવસે કે મારે દાદી કંઈ નથી જોઈતું તારા પૈસા એને નહીં ગિફ્ટ ના લાવતી પણ મને એક નાનો ડોગ લાવવા દે હું બહુ મક્કમ રહી પણ છેવટે મારું મક્કમ પણ તોડાઈ કાઢ્યું અને બાર વર્ષની થઈને લઈ આવી કે બસ દાદી હવે હું તને કોઈ દિવસ કશી મારે બર્થડે પ્રેઝન્ટ નથી જોઈતી એટલે લઈ આપવું પડ્યું પછી ડોગનું તમારા માથે આવ્યું કે કરે છે ના લગભગ કરે છે પણ સ્કૂલે જાય ત્યારે

બહુ જ મક્કમ રહી હતી ની સાચે દર સાલ મને મનમાં એમ દુઃખ થાય કે બિચારી લઈ આપવા દે ને પણ તોય મક્કમ રહી કે ના જ પણ પછી તો એ બર્થડેના આવતા પહેલાં મહિનાથી ડરવાનું શરૂ કરી દીધું હતું તું જે કે દાદી પ્લીઝ પ્લીઝ તું હા પાડ નહીં તો પપ્પા ને મમ્મી નહીં લઈ આપે અને મારો છોકરો એવું જ કે ના દાદા દાદી જો થોડી કે હા પાડે કારણ કે આખો દિવસ એ લોકો જોબ કરે એ સ્કૂલે જાય તો એમ કે ડોગને એકલા ના રખાય તો પછી આપણને પાપ લાગે તો દાદા દાદી કે હા લાવતો જ તો એમાં હસબન્ડ કે તું પછી રાખજે હું નહીં રાખું હું કશું જ નહીં કરું અત્યારે એ કરે હું એ કરું બે કરવું પડે કોઈ વાર હું કહું કે અત્યારે હું નથી જતી ચાલવા તમે લઈ જાઉં પ્લીઝ તો કે જોઈ લઉં ના પાડતો તોય તે હા પાડીએ પણ સાચી વાત છે બહુ હજી મને મનમાં કોક વાર થાય કે થોડી વધારે મક્કમ કહી તો આવતી સાલ લઈ આપવું પડે નિરોમાં પછી દુઃખ થાય એટલી બધું રડે તો એમ થાય કે કોણ છોકરાનો જીવ બાળે બહુ મોહ છે સાચી વાત છે હવે ખબર વધારે પડે છે કે મોહે જ મારે અમને એ તો મેં કીધું છે તું સાસરે જાય તારા લઈ જજે પણ એટલા વખત આપણે કઈ દુનિયામાં રહેવાના નથી પણ તો મને કહું કે આ તું ત્યાં જાય ત્યાં લઈ જજે પછી ન નથી જોતું ઘરમાં એની ફ્રેન્ડ ને ત્યાં જાય ને તો એની ફ્રેન્ડે ત્યાં ડોગ છે એટલે કે હું મારા ડોગ ને લઈને આવું તો હું ત્યાં ઘેરાવું નહીં તો મને નથી આવું એટલે સાસરે જશે ને તો કદાચ પહેલા એના વર જોડે શરત કરશે બોલ મારો ડોગ છે લઈ આવું નહીં તો નથી આવું અમારે ઘરે પણ ડીલાને એવું જ કરતો હતો કે બીક ડેડીના ઘરે બે ડોગ છે અશોક કાકાના ઘરે છે આપણે લાય મીકવા આપણા ઘરે ના જોએ આણ્યું જ નહીં ડીલાને રાધિકા બે થાકી ગયા કંઈ કંઈ કોણ સાફ કરે હું તો મીટને અડું નહીં ખવડાવે કોણ મમ્મી ડેડી કામે જાય એટલે ડોગ ડીલરને પૂછ્યો હવે એ કયો નથી કહેતો નથી જોઈતો હવે હવે નથી જોઈતો હવે લાગેણ આવવાની તૈયારી તો શું રાખશે ચાલો હવે આપણે સમ કરીએ આપણા આજે આપણે મોહને જોવાનું છે છોકરાઓ માટેના જેટલા છોકરાઓ હોય ચિલ્ડ્રન હોય દીકરીઓ હોય દીકરા દીકરીઓ વચ્ચેનું ડિફરન્સ આ બધું જોવાનું મૂ ક્યાં ક્યાંક કેવું કેવું છે શું શું છે ફરજ ક્યાં ફરજ અને લાગણી એનું જરા ડીમાર્કેશન જોજો આપણે કેટલા ફરજમાં છીએ ને કેટલા લાગણીમાં તણાઈ જઈએ છીએ